નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વીર પસલીની વાર્તા કહેવાના છીએ, તો આ વિડીયોને તમે અંત સુધી જોજો. મિત્રો, શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય છે. જ્યારે ભાઈના કલ્યાણ માટે, તેના દીર્ઘાયુષ્ય માટે બહેનો આ વ્રત કરે છે. ભાઈ તેને યથાશક્તિ ભેટ આપે છે અને તેના આશીર્વાદ મેળવે છે. જો કોઈ બહેનને સગો ભાઈ ન હોય તો જેને પોતાનો ધર્મ ભાઈ માન્યો હોય તેના માટે પણ આ વ્રત કરી શકાય છે. તો ચાલો મિત્રો હવે સાંભળીએ વીર પસલીની વાર્તા. કોઈ એક ગામમાં કણબી રહેતા હતા. તેણે વસ્તારમાં 7 દીકરા અને 1 દીકરી હતી. એ 7 ભાઈઓ અને બહેન પરણેલા હતા. જ્યારે નાનો ભાઈ માયાળો અને ભલો હતો. જ્યારે 6 મોટા ભાઈ કપટી અને ધૂર્ત હતા. તેમણે નાના ભાઈએ અલગ કાઢ્યો હતો. જ્યારે બહેનના સાસરીમાં કંકાસ થવાથી તે પોતાના નસીબથી વાંક કાઢતી પિયરમાં નાના ભાઈ સાથે રહેતી હતી અને તેમની મા પણ નાના ભાઈ સાથે રહેતી હતી. જ્યારે મોટા ભાઈઓ ચગળો કપટ કરી ખૂબ જ પૈસા બનાવીને બેસી ગયા હતા. જ્યારે નાનો ભાઈ ખેતરમાં ખૂબ મજૂરી કરી માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતો હતો. ત્યારે આથી નાના ભાઈની મદદ કરવા બહેન મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ હતી. ત્યારે અભિમાનથી ચકી ગયેલી તેની ભાભીઓએ કહ્યું, નણંદબા, તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો. બહેને તો કામ જોઈતું હતું, આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ કાંઈ વધ્યું ઘટ્યું ખાવાનું આપે તે ઘરે લઈને જાય અને ખાઈ લેતી. એક વખત તે ઢોર ચારતી હતી. ત્યાં કેટલીક છોકરીઓ વ્રત કરતી હતી અને તેમણે પૂછ્યું, બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? એક છોકરીએ કહ્યું, આજે વીર પસલી છે. અમે તો વીર પસલીના દોરા દીધા છે. એ દોરો અમે ભાઈના જમણા હાથે બાંધ્યો અને ભાઈને ખોબો ભરાય એટલું અનાજ રાંધીને અમે જમશું. બહેને કહ્યું, એનાથી શું લાભ થાય? છોકરીઓ કહે છે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે, જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય છે. ત્યારે બહેને પૂછ્યું, તો બહેનો આ વ્રત કેવી રીતે કરવાનું? ત્યારે છોકરીઓએ કહ્યું, આ વ્રતમાં દોરાની 8 શેરો લઈ તેને 8 ગાંઠો વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ દોરાને ધૂપ કરવાનો. દોરાને ધૂપ કરીને પછી જ જમી શકાય. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. આમ કહીને તેણે 8 દોરા બનાવી આપ્યા અને કહ્યું, આમાંના 7 દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને 8મો દોરો 8 દિવસ પછી પીપળે બાંધી દેજો. જ્યારે બહેને હરખભેરી દોરા લઈ લીધા અને તેમનો આભાર માનીને ત્યાંથી ઘરે આવી પહોંચ્યા. જ્યારે દોરાને ધૂપ દઈ જમવા બેઠી. 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો અને પછી 8મે દિવસે બહેને તો હરખાતી પોતાના ભાઈને ઘરે ગઈ અને દોરા બાંધવા માંડી. જ્યારે પરંતુ પોતાના ભાભીઓએ ચણકા કરી તેમના કાંડામાંથી દોરા કઢાવી નાખ્યા. જ્યારે નણંદને હળદૂત કહીને કાઢી મૂકી. જ્યારે બહેન નિરાશ થઈને પોતાના ઘરે પાછી આવી ગઈ અને એ વખતે તેનો નાનો ભાઈ હાજર હતો એટલે તેણે હેતથી નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો. પછી ભાઈએ સ્નેહથી 6 શેર કોદરા, જે ખેતરમાં વાવવા વાણિયાને દુકાનેથી ઉધાર લીધા હતા, તે માટીનું એક ઢેફું લઈ તાંબાનો એક સિક્કો આપ્યો. જ્યારે બહેનને આ વસ્તુ આપી દીધી પછી બહેને ભાઈના ઓરણા લેવા કહ્યું. ભાઈ કોદરાએ મન કોમોદ મૂકીને જ માટીનું ઢેફું એ ગોળ અને તાંબાનો પૈસો એ રૂપિયો છે. માડી જાયા ભાઈના પ્રેમ આગળ 1,00,000 રૂપિયા પણ વિસાપમાં નથી, માટે તું ઓછું ન આણીશ બહેન. બહેનનું ઘરની આગળ આવી ત્યાં એક ચમત્કાર જોયું. આંગણામાં પડેલા એક ખાટલામાં તેનો પતિ આવીને બેઠો હતો. ઘણા વર્ષે તે આજે તેને તેડવા આવ્યો હતો. જ્યારે મા પાસે જે સાસરે જતી દીકરી આપવા જેવું કંઈ ન હતું, આથી તે મોટા દીકરાની વહુની પાસે ગઈ અને તેમણે પોતાના ઉતરેલા જે ચાડલાની પોટલીમાં સાસુમાં આપતા કહ્યું, નણંદબાને તરફથી અમારા તરફથી આ ભેટ આપજો. સાસુએ ખુશ થઈને પોટલી દીકરીને આપી દીધી. જ્યારે જમાઈ દીકરીને લઈને ચાલતો થયો ત્યાં ચાલતા ચાલતા એક તળાવ પાસે આવી પહોંચ્યા. સવારે નાહ્યા ધોયા વગર નીકળ્યા હતા એટલે બહેને નાહવા પડી ત્યાં. જ્યારે નાહ્યા પછી તે વર પાસે જે ચાડલો માંગ્યો હતો તે પતિને કહ્યું, કયા રંગનો ચાડલો આપું? આ સાંભળીને બહેન વિચારમાં પડી. તેને થયું, ભાભીએ ચિત્રમાં જેવા ચાડલા આપ્યા છે એટલે પતિ મશ્કરીમાં બોલે છે. પણ તેણે જોયું તો જાત જાતના ચાડલા હતા અને મનમાં તે સમજી ગયો કે આ બધો રૂડો પ્રતાપ તેના વ્રતનો હતો. તેણે બીજી પોટલી છોડીને તેના નાના ભાઈએ આપેલો તાંબાનો પૈસો જે સોના મહોર બની ગયો હતો, જે માટીનો ગોળ બની ગયો હતો, જે કોદરાનો જે કમોદ બની ગયા હતા,
જ્યારે આ બહેને પતિને સોના મોહર આપીને ગામમાં ખાવાનું લેવા માટે મોકલ્યા, એટલામાં ફરી એક ચમત્કાર થયો. જે તળાવના કિનારે સરસ મજાનું ભવ્ય મકાન બની ગયું હતું, જ્યારે બહેનને તો મકાનની ત્રીજા માળની બારીમાં જે શણગાર સજીને પતિની વાટ જોતા ઊભી હતી. થોડી વારમાં તેનો પતિ આવી પહોંચ્યો અને તળાવના કિનારે આવું આલિશાન મકાન જોઈને તે વિચારમાં પડી ગયો. ત્યાં ત્રીજા માળથી બારીએથી તેની વહુએ બોલાવ્યો અને તેને કહ્યું, સ્વામી, આ બધો રૂડો પ્રતાપ મારા વ્રતનો છે, અંદર આવો, હું જલ્દી રસોઈ કરી નાખું. બહેને ચૂલો ખોદવા માંડ્યો, પણ જ્યાં ખોદે છે ત્યાંથી તો સોના મોહરો નીકળે છે. આથી તેને ધરતીમાને પ્રાર્થના કરીને, હે ધરતીમાં, હવે સમૈયા કરો, ખમૈયા કરો, સુલા વગર હું શું રાંધીશ, કેવી રીતે રાંધીશ. ત્યારે સેવટે તેણે એક જગ્યા ખોદ્યું તો ત્યાં માટી નીકળી અને ત્યાં ચૂલો બનાવી તેને રાંધવાની તૈયારી કરવા માંડી. આમ વર બહુ ખાય છે અને પીને મજા કરે છે. આ બાજુ બહેનો ગામમાં એકાએક દુકાળમાં પડવા તેના પિયરવા જે મજૂરી કરવા માટે પરગામ જવા નીકળ્યા હતા, ત્યાં ચાલતા ચાલતા બહેનના મકાન પાસે આવી પહોંચ્યા. તેમને આશા બંધાઈ કે હવે જરૂર કંઈક કામ મળશે અને જરૂરી કામ મળી જશે, રોટલા મળી જશે. ત્યારે મિત્રો, ત્રીજા માળે ઊભેલી બહેન ભાઈ પોતાના ભાભીઓને ઓળખી કાઢ્યા. તેણે છ ભાઈઓને તથા ભાભીઓને બાગમાં સખત મજૂરી કામે લગાડી દીધા અને નાના ભાઈ ભોજાઈ માતા પિતાને પોતાની પાસે આરામથી રાખ્યા. જ્યારે છ ભાઈઓ ભોજાઈઓ જમીનમાં જે ખોદીને કંટાળી ગયા હતા તેઓ મજૂરી કરે છે તો તેમને સાંજે ખાવાનું મળતું હતું, ત્યારે નાનો ભાઈ ભોજાઈ તેમના માતા પિતા બધા મજૂરીએ એક આરામથી ખાઈ પીને લહેર કરવા લાગ્યા. આથી તેઓ પોતાના નસીબનો વાંક કાઢવા લાગ્યા. ત્યારે એક દિવસ બહેને પોતાના મોટા ભાઈને તથા ભાભીઓને ત્યાં પોતાના ત્યાં જમવા બોલાવ્યા. તેમની પાસે નાના ભાઈ બહેન બધા સાથે માતા પિતા સાથે પણ બેસાડ્યા અને બહેને મોટા ભાઈઓની થાળીમાં સોનાના લાડુ પીરેચ્યા અને ભાભીઓની થાળીમાં ચાંદીના લાડવા પીરેચ્યા તથા વાટકામાં ખારી રાબ પીરસી. જ્યારે માતા પિતા અને નાના ભાઈની થાળીમાં ચૂરમાના લાડુ, દાળ, શાક અને ફરસાણ પીરસ્યા. આથી માતા પિતા અને નાના ભાઈ ભોજે મોજથી લાડુ ખાતા જાય છે અને ઉપરથી દાળના ચબકડા મારતા જાય છે અને બોલાવતા જાય છે. જ્યારે મોટા ભાઈઓ ભાભીઓ એકબીજાના મોઢા સામે ટકર ટકર જોયા કરે છે ને બેસી રહ્યા છે, આ તે કઈ જાતનો વ્યવહાર. બહેને જ્યારે ખાવા માટે આગ્રહ કર્યો ત્યારે તેઓ બોલી ઉઠ્યા, સોનાના લાડવા તે કઈ ખવાતા હશે, હવે આને રાબ તો ખારી જ કરી છે. ત્યારે બહેને કહ્યું, ભાઈઓ, તમે મને હજુ ઓળખી નથી, હું તમારી એકની એક બહેન છું. જ્યારે તમારી પાસે ધન હતું ત્યારે હું તમને જોઈને ખારી રાબ જેવી લાગતી હતી. એ વખતે તમને મને બહેને જીવે છે મરે છે એ જોવાનું તમે ફુરસદ નહોતી. આ સાંભળીને ચયે ભાઈઓએ ચમકી ગયા અને તેમણે બહેનને ઓળખી કાઢી અને નીચું જોઈ ગયા. ચયે ભાઈઓ પણ નણંદને ઓળખી ગયા અને ચોભીલી ચબરી ચૂપચાપ બેસી રહી. ત્યારબાદ તેમણે બહેનને માંડીને વાત કરી. નાના ભાઈએ હેતથી આપેલી વસ્તુ પોતાના વ્રતના પ્રતાપે અતૂટ બની ગઈ હતી તથા વીરપ્રસલીના વ્રતના પ્રતાપે ખૂબ જ સુખી થઈ ગઈ હતી અને વાત એમ હતી કે આ ભાઈઓને કઈ સંભળાવી. જ્યારે છયે ભાઈઓ અને ભાભીઓએ બહેનને માફી માંગી અને બહેન પણ તેમની માફી માંગીને પોતાને પાસે રાખી લીધા અને તેઓ હવે સંપીને રહેવા લાગ્યા. તો મિત્રો, આ વીરપ્રસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા આ વ્રત સાંભળનાર વાર્તા સાંભળનાર બધાને ફળજો.